આજે આપણે જે ઇકોનોમિક્સ નો છે ચેપ્ટર 2 જે મહત્વનો પોઈન્ટ આજે આપણે ભણવા જઈ રહ્યા છે. હવે છે આગળના ભાગમાં આપણે શું ભણ્યા હતા એકવાર યાદ કરો. આપણે રિવિઝન કરી લઈએ તો આગળના ભાગમાં આપણે ભણ્યા હતા કે આર્થિક વૃદ્ધિ મૂળ અને આર્થિક વૃદ્ધિના લક્ષણ, આર્થિક વિકાસના લક્ષણ. તો હવે આર્થિક વિકાસ છે એને આપણે શું કહેતા હતા કે બહુપરિમાણીય પ્રક્રિયા છે. જો મેં આના પહેલાના લેક્ચરમાં કીધું હતું કે એક માર્ક નો જે તમને ક્વેશ્ચન પૂછાય છે કે આર્થિક વૃદ્ધિ છે બહુપરિમાણીય પ્રક્રિયા છે, તો બહુપરિમાણીય પ્રક્રિયા છે એવું કોણે કીધું? તો તમારે બુક્સમાં જો આવેલું છે કે માઇકલ ટોડેરોએ છે એમ કીધું છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ ખાસ યાદ રાખવાનું છે. સ્વાધ્યાયમાં પણ આપણને ક્વેશ્ચન આપેલો છે. પછી આપણે જોયા હતા એના લક્ષણ. તો લક્ષણો કયા કયા હતા એકવાર યાદ કરી લઈએ, રિવિઝન કરી લઈએ. પહેલું લક્ષણ હતું આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું લક્ષણ આપણું હતું પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. પછી ત્રીજું લક્ષણ હતું કે માંગમાં પરિવર્તન થાય છે. ચોથું લક્ષણ શ્રમની ગતિશીલતા વધે છે, મૂડી સર્જનમાં વધારો થાય છે અને ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. અને સાતમું લક્ષણ હતું કે સ્વયંભૂ પ્રક્રિયા છે, આપમેળે થતી પ્રક્રિયા છે. તો આ લક્ષણો આપણે ખાસ યાદ રાખવાના છે. એનું તમારે શોર્ટ છે સૂત્ર બનાવીને રાખો તો પણ ચાલે. તો તમે છે સૂત્રના સ્વરૂપે આ એટલે શું થાય, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. પછી પ એટલે પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો ધરાવે છે. પછી ત્રીજો ટોપિક છે માં એટલે માંગમાં પરિવર્તન થાય છે. પછી આપણો ચોથો છે ટોપિક શ્રમની ગતિશીલતા વધે છે. એક એક શબ્દ છે લઈ અને આપણે આખું સૂત્ર બનાવવાનું રહેશે. પછી છે મૂડી સર્જનમાં વધારો અને ટેકનોલોજીમાં ફેરફાર. છેલ્લે છે એ ખાલી તમારે યાદ રાખવાનું છે સ્વયંભૂ પ્રક્રિયા છે. તો આવી રીતના છે તમે શોર્ટમાં છે એ લક્ષણોનું છે એ સૂત્ર બનાવી શકો, જેનાથી તમને જે સરળતાથી છે એ યાદ રહી શકે. તો જો સૂત્ર શું થયું, આપમાં શ્રમનું ટે એટલે કે આર્થિક વિકાસના લક્ષણ, આપમાં શ્રમનું ટે તો આર્થિક વિકાસ સતત ચાલતી પ્રક્રિયા, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન, માનવ મૂડીરોકાણ માંગમાં પરિવર્તન, શ્રમની ગતિશીલતા. તો છે આવી રીતના એક શબ્દમાં છે તમે જે આખું સૂત્ર સ્વરૂપે છે લક્ષણો યાદ રાખી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ આર્થિક વિકાસની મર્યાદા જોઈએ. હવે જો આર્થિક વિકાસ આપણે જોયો તો કે કેવો છે, બહુ જ વિસ્તૃત ખ્યાલ છે, ધીમી ગતિએ ચાલતો ખ્યાલ છે. હવે એની મર્યાદા કેટલીક રહેલી હોય ને, આપણે આર્થિક વૃદ્ધિમાં જોયું હતું કે જે તેનો ખ્યાલ હતો એ જ સ્વરૂપે એની મર્યાદા રહેલી. તો આર્થિક વિકાસ પણ એમ છે કે એની મર્યાદા કેવી છે. તો પહેલી મર્યાદા શું કે છે કે દેશની પ્રગતિ દર્શાવી શકે. જો ભાર મૂક્યો છે આ શબ્દ કે દેશની છે પ્રગતિ દર્શાવી શકે છે. બીજું આર્થિક બાબતોની સ્થિતિ પણ દર્શાવે છે પણ માનવ પ્રગતિનું માપદંડ બનતું નથી. જો આવી ગયો એ જ પોઈન્ટ આ આવ્યો, આપણને કીધું હતું વ્યાખ્યામાં કે જીવન ધોરણ સાથે સંબંધ છે, આવકના વધારા સાથે દેશના અર્થતંત્રના વધારા સાથે લોકોની છે આવક વધે તો આર્થિક વિકાસ. તો અહીંયા પાછું આવ્યું ને કે માનવ પ્રગતિ, માનવનો વિકાસ થાય છે એનું માપદંડ પાછું આર્થિક વિકાસ બને નહીં. કેમ કે આર્થિક વિકાસથી છે એ આપણે છે માનવીને માપી શકતા નથી, માપી શકવા એટલે કે એની આર્થિક વૃદ્ધિનો જે ખ્યાલ મેળવી શકતા નથી, એનો આર્થિક વિકાસ થયો છે એ કહી શકતા નથી. હવે આપણું જીવન ધોરણ જો આવ્યું છે, દેશને લગતી છે કોઈ પણ બાબત હોય, રાષ્ટ્રીય આવક છે, માથાદીઠ આવક છે, એમાં વધારો થયો, આપણે પણ જીવન ધોરણ ઊંચું આવ્યું, પણ બધાનું એક સાથે ઊંચું આવશે નહીં. અત્યારે આપણે હાલની પરિસ્થિતિ જોઈએ છે, ગરીબ છે વધુ ગરીબ થતા જાય છે અને અમીર છે વધુ અમીર થતા જાય છે. તો શું થાય કે જેના કારણે છે માનવનું પ્રગતિનું માપદંડ છે આર્થિક વિકાસ બનતું નથી. દેશ પ્રગતિમાં જેમ કહી શકાય, આપણો દેશ વિકાસશીલ છે, પ્રગતિ કરે જ છે, પણ બધાને એક સાથે લઈને નહીં. હજી એટલી બધી ઘણી બધી એવી સમસ્યાઓ છે કે જ્યાં જે આર્થિક વિકાસ સાવ ઠપ બની ગયો છે. તો આપણે જોઈશું કે માનવી છે એની પ્રગતિનું માપદંડ બની શકતું નથી. આપણી પહેલી મર્યાદા. બીજી છે ગુણાત્મક પરિવર્તનનું માપ. હવે જો પરિમાણાત્મક પરિવર્તન આપણે સમજ્યા હતા કે સંખ્યામાં વધારો થતો હોય, સતત ગમે એમાં વધારો થતો હોય, ઉત્પાદનમાં, સંખ્યામાં, રાષ્ટ્રીય આવકમાં, તો એ બધું વધારો દર્શાવે, એ જો આપણું પરિમાણાત્મક પરિણામ દર્શાવે ને. પછી છે ગુણાત્મક પરિવર્તન, તો સંશોધન, ટેકનોલોજી કે એમાં શું થાય કે નવી નવી પ્રગતિ થાય, નવા નવા છે ટેકનોલોજી ક્ષેત્રે ફેરફાર થાય. પછી લોકોની રહેણી કહેણી સુધરે, તો ગુણાત્મક પરિવર્તન કહેવાય કે દેશ છે એના અર્થતંત્ર સાથે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો કરે છે.
तो આપણે જોઈ શકીએ કે બીજામાં શું કહે છે કે આર્થિક વિકાસ સમાજમાં આવેલા પરિવર્તનો છે એનો પણ સમાવેશ થાય છે અને તેનું માપ માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ બને છે જો આ ગુણાત્મક પરિવર્તન આપણે જોયા ટેકનોલોજી ક્ષેત્ર આપણે આગળ આવી હવે ટેકનોલોજી તો આપણને ખબર છે જેને આવડે છે એને આવડે છે ગ્રામ્ય વિસ્તારમાં જઈએ છે ત્યાં કોઈ જો ટેકનોલોજી નહીં હોય તો એ શું છે જૂની પદ્ધતિથી કામ કરતા છે લોકો તો આ જૂની પદ્ધતિથી કામ કરશે એ લોકો તો એનામાં ટેકનોલોજી ફેરફાર નહીં ખેતી ક્ષેત્ર પહેલા જોઈએ છીએ આપણે હળ હતું ઘણા બધા એવા હળ હતું પછી જે લોકો શ્રમ વધારે કરતા ખેતરમાં અત્યારે શ્રમ ઓછો કરવો પડે છે એની જગ્યાએ ટેકનોલોજી આવી ગઈ જોઈએ છે કે આપણે પહેલા શું હતું કે પાણી પાવા માટે ધોરિયા એની જગ્યાએ અત્યારે સિંચાઈ પદ્ધતિ આવી ગઈ ટપક સિંચાઈ પદ્ધતિ ફુવારા પિયર પદ્ધતિ તો આવી બધી નવી નવી સંશોધન થાય એટલે માનવી છે પોતે જે એક વ્યક્તિ રોકાઈ શકે અને જે વસ્તુનું ઉત્પાદન થઈ શકે તો ગુણાત્મક પરિવર્તન હવે આ ટેકનોલોજી ગ્રામ્ય શહેરી વિસ્તારમાં છે ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી નથી તો તમે વિચારો તો શેનું ગુણાત્મક પરિવર્તન થાય ના થાય પછી આપણો ત્રીજો પોઈન્ટ છે લોકોના જીવન ધોરણમાં સુધાર જો એની મર્યાદા જે છે એનો અર્થ છે એ જ એની મર્યાદા થઈ જાય અર્થમાં કીધું લોકોના જીવન ધોરણમાં સુધાર એની આવકમાં વધારો પછી મર્યાદા એ જ બની ગઈ કે લોકોનું જે જીવન ધોરણ સુધરે છે એમાં મોટો ફેરફાર થાય છે એવું કહી શકાય નહીં કેમ ન કહી શકાય કારણ કે ભારતમાં આર્થિક વિકાસ થાય છે આપણે જોઈએ છે આપણો દેશ અત્યારે પ્રગતિમાં છે પ્રગતિ કરે છે પણ બધાને જે અત્યારે જુઓ કે ઘણી બધી એવી સમસ્યાઓ છે ગરીબી છે બેકારી છે આવકની અસમાનતા જેના કારણે આપણે જોઈએ સ્ત્રી અને પુરુષની આવકની અસમાનતા પુરુષને જે આખો દિવસ એ જ કામ સ્ત્રી કરતી હોય તો પુરુષને વધારે મહેનત મળે છે સ્ત્રીને ઓછું મળે આવકની અસમાનતા છે બેયને કામ એક જ સરખું છે તો પણ શું છે બેયને આવકની અસમાનતા જોવા મળે કેમ કે પુરુષને કામ એટલું જ છે તો પણ આવક વધારે જ્યારે સ્ત્રીને કામ એટલું છે તો પણ આવક ઓછી છે તો આવી બધી આર્થિક સમસ્યાઓ છે સામાજિક સમસ્યાઓ છે બધા રિવાજો છે કુરિવાજોને કારણે છે દેશમાં જે આપણું જીવન ધોરણ છે લોકોનું ઊંચું આવતું છે એના કારણે છે લોકોનું જીવન ધોરણમાં કાંઈ સુધારો થતો નથી એમ કહે છે કે એટલું બધું નહીં આપણે જોઈએ છે આપણે આવક મેળવશું આપણી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો મેળવશું પછી આપણે આર્થિક વિકાસ થઈ ગયો એમ કહેવાય નહીં આપણી જરૂરિયાતો ખૂટતી નથી જરૂરિયાતો કેવી છે અમર્યાદિત જરૂરિયાતો છે તો આપણી આજે ત્રણ મર્યાદાઓ છે કઈ કઈ કે દેશને છે માનવ પ્રગતિનું માપદંડ છે એ માપી શકાતું નથી બીજી મર્યાદા શું હતી કે ગુણાત્મક પરિવર્તન છે એનું માપ પણ આપણે કાઢી શકતા નથી અને ત્રીજી મર્યાદા કે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે એ આપણે કહી શકતા નથી ખરેખર આર્થિક વિકાસ કરીએ છે પણ એના જીવન ધોરણમાં છે એ સુધારો થતો નથી તો આ શું હતો આપણો આર્થિક વિકાસની મર્યાદા હવે આપણે આગળ ભણીશું આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત જો આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે તમારે લખવાનો પણ છે અહીંયા મેં પોઈન્ટ પાડીને લખ્યા છે સરળ બનાવેલા છે મુદ્દાઓ તમારે જે તમારા ચોપડામાં ફેરબુકમાં છે તો રસનોટમાં લખી અને પાકો પણ કરવાનો છે તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ હવે આપણે છે ડાયરેક્ટ તફાવત જ લઈ લઈએ કે અર્થ શું થાય તો જો તમે પોઈન્ટ પાડશો તો તમને સરળતા રહેશે તો અર્થ શું છે આર્થિક વૃદ્ધિનો વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં થતો વધારો આની પહેલી વ્યાખ્યા જે આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા હતા કે સતત વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં વધારો થાય છે તો તેને શું કહેવાય છે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ઓપોઝિટમાં આર્થિક વિકાસ સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં રહેતી જ વસ્તુની સુખાકારીમાં વધારો થાય જો શું કીધું સમયના લાંબા ગાળામાં સુખાકારી અને ચીજ વસ્તુ જો અહીંયા શું કીધું તમને વસ્તુ સેવાના ઉત્પાદનમાં વધારો થશે ઉદ્યોગ ક્ષેત્રે વધારો દર્શાવ્યો અહીંયા લાંબા ગાળામાં લાંબો ગાળો કેમ કે આર્થિક વિકાસ ધીમી પ્રક્રિયા છે એટલે લાંબા ગાળામાં અર્થતંત્રમાં જે ચીજ વસ્તુઓ સાથે સુખાકારીમાં વધારો થાય લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય જો આમાં ઉત્પાદનના વધારા સાથે અને જ્યારે આને લોકોની સુખાકારીના વધારા સાથે સંબંધ છે જો હવે આર્થિક વિકાસ ધીમી પ્રક્રિયા છે પણ તમે જોઈ શકો કે એની મર્યાદા પણ એક છે કે જીવન ધોરણમાં સુધારો એ સૂચવતી નથી એટલી બધી કેમ કારણ કે જીવન ધોરણમાં જે સતત વધારો ના થાય કાઈ પણ મુશ્કેલી સર્જાય કેમ કે તમે એવું છે કે બે ત્રણ દિવસમાં જે આપણી આવક સારી હોય તો આપણે જે જીવન ધોરણમાં સુધારો થતો જાય આપણી જરૂરિયાતો સંતોષાય જાય એવું નથી તો પહેલો પોઈન્ટ આપણો અર્થ
પછી બીજો છે પ્રક્રિયા કે ઘટના. હવે આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ શું છે? એક પ્રકારની ઘટના છે. ઘટના એટલે કે એક જગ્યાએ સ્ટોપ થઈ જાય છે કે આગળ વધતી નથી. અને જ્યારે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. શું છે? આર્થિક વિકાસ પ્રક્રિયા છે. તો આપણે બીજો પોઈન્ટ લખી શકીએ કે આર્થિક વૃદ્ધિ ઘટના છે અને જ્યારે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. એટલે ઘટના એટલે કે કોઈ પણ જે આર્થિક વૃદ્ધિ છે આર્થિક વિકાસ થઈ ગયો હોય પછી છે એની આવકમાં વધારો થયો. હવે આપણે જ આપણી બધી જરૂરિયાતો સંતોષી લીધી, નોકરી મળી ગઈ, આપણું જીવન ધોરણ ઊંચું આવી ગયું, અને પછી જે આપણે જે કરવાનું છે આવક વધારા સાથે આવકનો વધારો થશે. શું થશે? તમારે જે હવે વિકાસ કરવા નથી તમારી વૃદ્ધિ થતી જશે. તેથી આર્થિક વૃદ્ધિ શું છે? ઘટના છે. અને જ્યારે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. ત્રીજો પોઈન્ટ પરિવર્તન. શું? પરિવર્તન. તો આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. આ બધા પોઈન્ટ આપણે આગળ આવી ગયા. આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો? પરિમાણ, ઉત્પાદન અને સંખ્યામાં વધારો. હંમેશા વધારો દર્શાવે ઉદ્યોગોમાં વધારો, ઉત્પાદનમાં વધારો, તો એ પરિમાણાત્મક પરિવર્તન કે પરિણામમાં ફેરફાર દર્શાવે છે. અને જ્યારે આર્થિક વિકાસ એ બંને પરિવર્તનો કયા કયા? ગુણાત્મક અને પરિમાણાત્મક બંને પરિવર્તનો ઉપર જે ધ્યાન આપે છે. તો આપણો ત્રીજો પોઈન્ટ કે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો બંને દર્શાવે છે. પછી સાધનો, ચોથો પોઈન્ટ, ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી પર ભાર મૂકવામાં આવે છે. જો આર્થિક વૃદ્ધિ છે આર્થિક વિકાસ થઈ જાય પછી આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા શરૂ થાય છે. તો આર્થિક વૃદ્ધિ છે એ ઘટના શરૂ થાય ત્યારે પુનઃ ફાળવણી એટલે કે ફરીવાર જે વપરાયેલા સાધનો છે ને એ સાધનોને જે અમલમાં મૂકવામાં આવે એટલે પુનઃ ફાળવણીના સાધનો પર જે ભાર મૂકવામાં આવે છે. હવે પુનઃ ફાળવણીના સાધનો આપણે જોઈ શકીએ કે આર્થિક વિકાસ શું કહે છે કે વણ વપરાયેલા સાધન ઉપર ભાર મૂકવામાં આવે. જો આર્થિક વિકાસ થઈ ગયો છે અને આર્થિક વૃદ્ધિ હવે થાય છે તો શું થયું કે પુનઃ ફાળવણી જે વપરાયેલા છે સાધનો રાષ્ટ્રીય આંકમાં વધારો શેના કારણે થાય છે? તો આપણે આગલા વર્ષે જે રીતના જે કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે કઈક નિર્ણય લીધો હોય એ નિર્ણય જ આ વર્ષે લેવો. તો જે એની જે કન્ટિન્યુ નિર્ણય આપણે 3-4 વર્ષ સુધી રાખીએ અને આપણે આર્થિક વૃદ્ધિ થાય છે તો પછી પુનઃ ફાળવણી જે સાધન છે નિર્ણય લીધેલો છે એની ઉપર વધારે ભાર મૂકવામાં આવે. પછી બીજું છે આર્થિક વિકાસમાં વણ વપરાયેલા સાધનો. જો આર્થિક વિકાસ જે આપણે સાધવાનો છે તેનાથી તો આપણે એમાં નિર્ણય લેવાના છે નવા નવા. આ નિર્ણય કામ કરશે કે નહીં કરે એ આપણે છે એ વિચારી અને નિર્ણય લેવાનો હોય છે. આર્થિક બાબતોના ખાસ બધા જે વિકસિત દેશો છે એને જે કઈ રીતના માળખું ચલાવે છે અને એનું અર્થતંત્ર કઈ રીતના ચાલે છે એનું જો અને પછી આપણે આપણા અર્થતંત્રમાં જેવા ફેરફાર કરીએ તો શું થાય કે વણ વપરાયેલા સાધન પણ વધારે ભાર મુકાય છે. પછીનો પોઈન્ટ છે સંકળાયેલા દેશો. આર્થિક વૃદ્ધિ સાથે કેવા દેશો સંકળાયેલા હોય? વિકસિત દેશો. કેવા દેશો? વિકસિત દેશો. અને જ્યારે આર્થિક વૃદ્ધિ સાથે વિકાસશીલ દેશો છે એ સંકળાયેલા છે. પછીનું છે માપવાનું કાર્ય. જો માપવાનું કાર્યના અર્થમાં પણ આવી ગયું કે માપવાનું કાર્ય સરળ છે. કોનું? આર્થિક વૃદ્ધિનું. અને જ્યારે આર્થિક વિકાસનું માપવાનું કાર્ય કેવું છે? મુશ્કેલ છે. કેમ કે ધીમી પ્રક્રિયા ને સતત ચાલતી પ્રક્રિયા છે લાંબા ગાળા સુધી એટલા માટે છે ને માપવું ઘણું મુશ્કેલ બને છે. પછીનો પોઈન્ટ છે ખ્યાલ. એનો ખ્યાલ કેવો છે? તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? મર્યાદિત છે. અને જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત પ્રમાણમાં છે. પછી આપણે જોઈ શકીએ સંબંધ. તો માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. હવે માથાદીઠ આવક છે એ આપણે ધોરણ 11માં છે એ ભણી ગયા છે. માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં કુલ વસ્તી એટલે એક વ્યક્તિની છે એ માથાદીઠ આવક મળે છે. તો જો વૃદ્ધિ શું દર્શાવે છે કે લોકોની આવકમાં વધારો થાય તો આર્થિક વૃદ્ધિમાં છે એ વધારો થશે. તો માથાદીઠ આવક લોકોને એક વ્યક્તિની આવક વધશે તો શું થશે? આર્થિક વૃદ્ધિ થશે. કેમ? એક વ્યક્તિની આવક થશે પછી બધાની આવક મળી અને રાષ્ટ્રીય આવક થશે. અને રાષ્ટ્રીય આવકમાં વધારો એટલે શું થાય? દેશની જે વૃદ્ધિમાં વધારો. તો એની સામે અપોઝિટમાં વિકાસમાં શું કહે છે કે માથાદીઠ આવક અને એની વહેંચણી સાથે સંબંધ છે. હવે જો માથાદીઠ આવક વધી છે પણ આવકની વહેંચણી અસમાન છે. વહેંચણીમાં શું છે કે અસમાનતા જોવા મળે છે કે જ્યાં છે સ્ત્રી પુરુષની અસમાનતા છે કે મહેનતાણું ઓછું મળે છે કોઈ વ્યક્તિને છે અસમાન આવક મળે છે. તો આપણે જોઈએ છીએ કે માથાદીઠ આવક અને વહેંચણી વચ્ચે છે એ આર્થિક વિકાસ સંકળાયેલો છે. પછી આધાર. તો આર્થિક વિકાસ છે
આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય નથી. શું કીધું છે? જો આ એની સાથે સંકળાયેલો છે. આર્થિક વૃદ્ધિ કોની સાથે સંકળાયેલો છે? આર્થિક વિકાસ સાથે. કે આર્થિક વૃદ્ધિ છે એ આર્થિક વિના શક્ય નથી, એનો આધાર કહી શકાય. અને જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી, એટલે બંને છે એકબીજા સાથે સંકળાયેલા ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિ થશે તો આર્થિક વિકાસ થશે, આર્થિક વિકાસ થશે તો આર્થિક વૃદ્ધિ થશે. તો બંને છે એક સાથે સંકળાયેલા ખ્યાલ કહેવાય. પછી ગતિ. હવે આર્થિક વૃદ્ધિ છે એની ગતિ કેવી છે? ઝડપી છે. અને જ્યારે આર્થિક વિકાસની ગતિ ધીમી છે. અને પછી એમાં આપણે આવરી કયા દેશો લઈએ છીએ આર્થિક વૃદ્ધિમાં અને આર્થિક વિકાસમાં? તો આર્થિક વૃદ્ધિમાં છે એ આપણે અમેરિકા અને જાપાન, ઇંગ્લેન્ડ જેવા દેશો છે એ આર્થિક વૃદ્ધિમાં આવે. અને જ્યારે આર્થિક વિકાસમાં છે એ ભારત, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ જેવા દેશો છે એમાં આવે છે. અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ. અને જ્યારે આર્થિક વિકાસમાં ભારત, પાકિસ્તાન જેવા દેશો આવે છે. તો આ છે આપણો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. જો આ તફાવત છે એ ચોપડીમાં પણ આપેલો છે 9-10 પોઈન્ટનો. અને જે મેં સરળતા તમને થાય, સરળથી વધારે મુદ્દા યાદ રહે એટલા માટે છે અહીંયા સાઈડમાં છે એ મુદ્દા પાડી દીધા છે. તમારા મુદ્દા યાદ રાખવાના છે અને જે તફાવત લખવાનો છે. મિત્રો, આ તફાવત છે એ ખાસ પૂછાય છે એટલા માટે છે તમારે પાકો પણ કરવાનો છે અને હોમવર્કમાં લખવાનો પણ છે. આભાર.